તો અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ બાદ શનિવારે રવિવારે દિવસે પણ કર્ફ્યુ લગાવતા 1.5 હજારથી વધારે હવે લગ્નો અટકી પડ્યા છે. જી હા, જમાઈ પક્ષ કન્યા પક્ષના લોકો ટેન્શનમાં છે, મંડપવાળા રસોઈવાળા ટેન્શનમાં, પાર્ટી પ્લોટવાળા ટેન્શનમાં, તમામ આયોજન થઈ ચૂક્યું છે. એવા 1600 લગ્ન, આ તો ગણતરીના લગ્નો છે, બે દિવસમાં નહીં થાય. જેની તારીખ શનિવાર રવિવાર હતી, તો શનિવાર રવિવારે મુહૂર્ત હોવા છતાં પણ વરરાજા ઘોડે નહીં ચડી શકે, ના તો તેમના લગ્ન થઈ શકશે. બે દિવસમાં 1600 લગ્નનું બુકિંગ હતું તે કેન્સલ કરવું પડ્યું છે. કેમ કે અમદાવાદને આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સજ્જડ બંધ કરી દેવાયું છે, અને એના પછી પણ રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે. તો માર્ચ મહિનાથી લગ્ન ઇચ્છુક મુરતિયાઓ માટે આ કોરોના મોટો દુશ્મન સાબિત થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસ હવે જે કર્ફ્યુ લાદવામાં આવે છે તેને પગલે 1600થી પણ વધુ લગ્ન જે છે તે રદ કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે, અને તેને પગલે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતા અને આયોજકો જે છે તે એકઠા થયા છે અને પોતાની વેદના જણાવી રહ્યા છે કે સરકારે આ બાબતે કોઈ મહત્વનો નિર્ણય લેવો જોઈએ. અને છેલ્લા 6 થી 7 મહિના જે તેમને ધંધો રોજગાર નહોતો અને હવે પ્રથમ દિવસે જ આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે ત્યારે લોકોનું શું માનવું છે તેમની પાસેથી જ વાત જાણીશું. સૌથી પહેલાં આપણે પૂછવા માંગીશ, જે રીતે હવે લગ્નના મુહૂર્ત સામે આવી રહ્યા હતા, પ્રથમ જ દિવસ હતો અને આ પ્રકારનો કર્ફ્યુ આવી રહ્યો છે, શું લાગી રહ્યું છે, કેવા પ્રકારનું આયોજન હોવું જોઈએ અથવા તો કેવા પ્રકારની વિચારણા કરવી જોઈએ? અમે સરકારશ્રીને એક વિનંતી કરવામાં આવી છે કે તમે કોઈ પણ નિર્ણય જે તાત્કાલિક લેવાનું ચાલુ કર્યું છે એનાથી ઘણી બધી આડઅસર પડે છે, તો મહેરબાની કરીને આવા કોઈ નિર્ણય લેશો નહીં. 8 મહિના પછી 22 તારીખે સૌથી પહેલો મુહૂર્ત હતું કે છેલ્લા પહેલા લગ્ન પ્રસંગ હતા કે જેમાં ઘણી બધી તૈયારીઓ બધા કરીને બેઠેલા છે, કોઈના કંકોત્ર વેચાઈ ગઈ છે, કોઈના ઘરે મહેમાન આવી ચૂકેલા છે, કોઈના ઘરે બધું ઓર્ડર અપાઈ ચૂકેલો છે. અમે લોકો એઝ અ ઓર્ગેનાઇઝર એડવાન્સ લઈને બેઠેલા છે, સામે એજન્સીને એડવાન્સ આપીને બેઠેલા છે. તો એ પ્રસંગે બધું જ્યારે રદ થવામાં આવે ત્યારે અમારી માટે પણ ચિંતાનો પ્રસંગ છે અને જે મહેમાન છે, જે તે ક્લાયન્ટ છે, એ લોકો માટે પણ બહુ ચિંતાનો પ્રસંગ છે. લગ્ન જેના ઘરે આયોજન થઈ ચૂક્યું છે તેમના માટે તો ચિંતાનો વિષય બન્યો છે, પરંતુ ક્યાંક આયોજકો દ્વારા પણ એડવાન્સ લઈ ચૂકવામાં આવ્યું છે અને તેને પગલે હવે તેમને પણ ચિંતાનો વિષય બન્યો છે, તો આપણા માટે વિચારણા કરવી જોઈએ. અન્ય કેટલાક આયોજક છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. આપનું શું માનવું છે કે કેટલા લગ્ન હતા જે હવે રદ બાતલ કરવા પડશે? 22 તારીખની વાત કરીએ ને તો લગભગ 1500 થી 1700 મેરેજ આપણા અમદાવાદની અંદર હતા, અને એ દરેક પેરેન્ટ્સ અત્યારે તો કફોડી સ્થિતિમાં હશે જ. બિલકુલ, અન્ય કેટલાક આયોજકો છે તેમની સાથે પણ જાણીશું. મેમ, આપ શું કહેશો, જે રીતે અત્યારે હાલ લગ્નનું આયોજન હતું, ક્યાં સુધી મુહૂર્ત છે અને કેવા પ્રકારનું આયોજન કરે તો આપને સહુલત મળે થોડી? આ 8 મહિના પછી ખાલી માત્ર 7 કે 8 જ મુહૂર્ત છે, અને 8 મહિના પછી પહેલું 22 તારીખે મુહૂર્ત હતું, બરાબર છે. હવે એ 22 લોકો કેટલી આશા, અમારા સાથે ઇન્ડસ્ટ્રી વાળા જોડે કેટલી આશાઓ હતી 8 મહિનાથી જે બેઠા હતા, હવે એમની આશાઓ પડી ભાંગી છે, બરાબર. તો સરકારશ્રીને એ જ વિનંતી છે કે તમે જે દિવસનું લોકડાઉન છે એ હટાઈને માત્ર રાતનું લોકડાઉન રાખો. બિલકુલ, રાતનું લોકડાઉન અથવા તો જે કર્ફ્યુ લાદવામાં આવે છે તે આવશ્યક છે, પરંતુ તેમાં પણ થોડો ઘણો સુધારણા અને વિચારણા કર્યા બાદ લાવવો જોઈએ. અન્ય એક આયોજક છે તેમની પાસેથી પણ જાણીશું. આપ શું કહો છો, કેવા પ્રકારની વિચારણા કરવી જોઈતી હતી જેથી કરી લોકો પણ પેનિકમાં ના આવે? બધાની એવી કફોડી હાલત છે, એક તો માણ માણ રોજી રોટીનો, અમારી ઇન્ડસ્ટ્રીને રોજી રોટીનો એક મોકો આવ્યો હતો અને અચાનક આવા નિર્ણય આવે, એ બધા જ પડી ભાગ્યા છે. લોકોના મહેમાનથી માંડીને રસોઈયાથી માંડીને બધું જ બુક થઈ ગયું છે, પૈસા લેવડ દેવડ બી થઈ ગઈ છે, કેવી રીતે પાછા આપશે, કેવી રીતે કરશે. એટલે હું ઝી ન્યૂઝથી એક જ વિનંતી કરું છું, સરકાર આ નિર્ણયને ફરીથી વિચારે અને રાત્રિનું કર્ફ્યુ આપે. જો તમારી સીએમ લોકોની બધાની રેલી થતી હોય અને એમાં જો કંઈ નડતું ના હોય તો એક આ નાની ઇન્ડસ્ટ્રી જેમાં અમે લોકો બધી પૂરીપૂરી ખાતરી રાખીએ છીએ, સેનેટાઈઝથી માંડીને સોશિયલ ડિસ્ટન્સ સુધી બધી જ ખાતરી રાખીએ છીએ, કેમ કે વેલ એજ્યુકેટેડ છે આ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ જેવા તેવા લોકો નથી. તો જો સરકાર આ વિચાર કરે અને ફરીથી આ નિર્ણયને બદલવાનું ઈચ્છે તો અમારા માટે, અમારી જેવી ઇન્ડસ્ટ્રીને જે ફરીથી પડી માગી છે એના માટેનું બહુ સારી રાહત થઈ જશે, એવી અમારી વિનંતી છે. બિલકુલ, સોશિયલ ડિસ્ટન્સની સાથે સાથે જેટલા જે આમંત્રિત મહેમાનો છે તેમને બોલાવવાની વાત અને તેમને પણ અહીંયા આપવાની વાત કરી છે, પરંતુ મહત્વનું એ છે કે અન્ય કેટલી જ વસ્તુઓનું ખાતરી આપ તરફથી આપવા માંગો છો જો આ લગ્ન પ્રસંગ થાય તો? સરકારશ્રીને અમારે નમ્રતાપૂર્વક જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોમાં અસામાન્ય રીતે જે રીતે પબ્લિક ગેધરિંગ થયું
અને એમાં કોરોના જે રીતે વકર્યો છે એને જોતા સરકારશ્રીએ નાગરિકોના રક્ષણ માટે જે કંઈ પણ નિર્ણય લીધો છે એને અમે આવકારીએ છીએ, સરાહનીય છે જ. અમારી વિનંતી માત્ર એટલી છે કે સરકારશ્રીએ કોરોના દરમિયાન એક માર્ગદર્શિકા જાહેર કરી છે, એ માર્ગદર્શિકા મુજબ છેલ્લા 5 મહિનાથી લોકડાઉન ઉત્પન્ન થયા પછી તમામ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે અને બહુ સારી રીતે ચાલી છે. અમે પણ એ બાબતની ખાતરી આપીએ છીએ કે સરકારશ્રી જો અમને મંજૂરી આપે તો પહેલી તો અમારી વાત કે આ પ્રાઇવેટ ફંક્શન છે, લગ્ન પ્રસંગ એ કોઈ જનરલ પબ્લિક ગેધરિંગ નથી, એ પ્રાઇવેટ ગેધરિંગ છે. એમાં પણ સરકારશ્રીએ મર્યાદા બાંધી છે 100 કે 150 માણસ, વધુમાં વધુ 200 માણસ. તો અમને પણ જો છૂટ આપવામાં આવે તો અમે ખાતરી આપીએ છીએ કે તમામ રીતે અમે માર્ગદર્શિકાનું પાલન કરીને અમે પૂરીપૂરી સાવચેતી રાખીશું. નંબર ટુ કે આપ જે જોઈ રહ્યા છો કે અમે આ બધા જો ભેગા મળીને આપણે ખાતરી આપીશું કરીશું સરકારશ્રીને. અમે એવું નથી કહેતા કે લોકડાઉન ઉઠાઈ લો કે કર્ફ્યુ ઉઠાઈ લો, અમે એવું કહીએ જ્યાં પબ્લિક ગેધરિંગ થઈ રહ્યા છે, જનરલ પબ્લિકો રોડ ઉપર 4 રસ્તે ભેગી થઈ રહી છે એના પર અવશ્ય ચાલુ રાખો તો માસ ગેધરિંગ ન થાય. પણ આવા પ્રાઇવેટ ફંક્શન જે છે એને પાર્ટી પ્લોટ પૂરતી 10 વાગ્યાને બદલે 12 વાગ્યા સુધીની એટલીસ્ટ મંજૂરી મળી જાય તો બધા ફંક્શન સારી રીતે થાય, દરેકના પ્રસંગ પણ સારી રીતે ઉજવાય તો અમારી પણ રોજીરોટી સરસ રીતે થઈ શકે. બિલકુલ. તો જે રીતે આયોજકોનું માનવું છે કે પ્રથમ વખત આ 22 તારીખથી જે લગ્નનું મુહૂર્ત આવેલું છે અને તે હવે ક્યાંક કેન્સલ કરવાની જરૂરિયાત પડી છે તે ના થાય તે માટે સરકારે પણ આગવી અગમચેતીના ભાગરૂપે કોઈ નિર્ણય લેવો જોઈએ અને તે બાબતે પણ વિચારણા કરવી જોઈએ. કેમેરામેન અક્ષર રાવલ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ.